હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું લોકો એટલે કે સમાજ વિકાસ અને પર્યાવરણની સાપેક્ષ કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેની તો સૌ પ્રથમ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી ક્યુ વિધાન પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો છ્યાસીમાં રૂપમાં સમાવિષ્ટ છે ઓપ્શન આ મુજબ આપેલા છે વણની સુરક્ષા અને સંરક્ષણ તેમજ તેની સાથે જોડાયેલી બાબતો જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ વન્યજીવો પક્ષીઓ અને વૃક્ષોનું સુરક્ષા અને સંરક્ષણ તેમજ તેની સાથે જોડાયેલ બાબતો અને ઓપ્શન ડી આપેલો છે માનવ પરિવેશના સંરક્ષણ અને સુધાર તેમજ ખતરાનું નિવારણ તો અહીં જે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો છ્યાસીની વાત કરીએ તો તેમાં માનવને લીધે જે નુકસાન થાય છે તેના નિવારણની વાત કરવામાં આવેલી છે તો એ સાચો જવાબ આવશે ઓપ્શન ડી માનવ પરિવેશના સંરક્ષણ અને સુધાર તેમજ ખતરાનું નિવારણ તેની પછીની વાત કરીએ બીજા પ્રશ્નની તો નીચે સેટ એકમાં પ્રદૂષણના પ્રકાર આપેલા છે જ્યારે સેટ બેમાં તેના ઉદ્ગમ સ્થાન આપેલા છે તો બંને સેટને વ્યવસ્થિત આપણે ગોઠવવાના છે સેટ એકમાં આપેલું છે પ્રદૂષણના પ્રકાર હવા પ્રદૂષણ જમીન પ્રદૂષણ પાણી પ્રદૂષણ અવાજ પ્રદૂષણ સેટ બેમાં આપેલું છે બિંદુ અથવા ગેરબિંદુ સ્ત્રોત ઉદ્યોગો વગેરેમાંથી ઉત્સર્જન ઉદ્યોગો થર્મલ વિદ્યુત યંત્ર અને મોટર વાહનોનું ઉત્સર્જન રસ્તા વાયુઆન ઔદ્યોગિક અને ઉચ્ચ ક્ષમતાવાળા સોનાર રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ તો અહીં જ્યારે આપણે વાત કરીએ પહેલાંની હવા પ્રદૂષણની તો તે કોની સાથે સંકળાયેલું છે સેટ ટુમાંથી તે પણ આપણે જોઈએ ઓપ્શન પણ તમારા સમક્ષ મૂકેલા છે તો સેટ ટુમાંથી કોની સાથે હવા પ્રદૂષણ છે તો તમે વ્યવસ્થિત વાત છો તો મોટર વાહનોનું ઉત્સર્જન એટલે મોટર વાહનો દ્વારા જે ધુમાડાનું ઉત્સર્જન થાય છે ઉદ્યોગો દ્વારા જે ધુમાડાનું ઉત્સર્જન થાય છે તેની અહીં વાત કરવાની તો સેટ એકમાં હવા પ્રદૂષણ સેટ ટુમાં જે બીજો છે ભાગ ઉદ્યોગો થર્મલ વિદ્યુત યંત્ર અને મોટર વાહનોનું ઉત્સર્જન તેની સાથે મેચ થાય છે તો ઓપ્શનમાં આપણે જોઈએ તો હવા પ્રદૂષણ સાથે સીધું આપણે બે મેચ થાય છે તો એ સાથે બે મેચ થાય છે એવો એક જ ઓપ્શન છે ઓપ્શન બી તો પણ આપણે ક્રોસ ચેકિંગ કરી નાખીએ જમીન પ્રદૂષણની વાત કરીએ તો જમીન પ્રદૂષણમાં આવશે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ તો તે પણ મેચ થાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો નીચેનામાંથી કયા અભિકથન નીલી ક્રાંતિના આદર્શોને પ્રદર્શિત કરીએ છીએ ખાસ ધ્યાન રાખજો નીલી ક્રાંતિની વાત થાય છે હરિત ક્રાંતિ નથી નીલી એટલે કે બ્લૂ ક્રાંતિની વાત થઈ છે બ્લૂ રિવોલ્યુશનની વાત થાય છે બ્લૂ રિવોલ્યુશનની વાત થાય છે તો વિધાન આપેલા છે જે બગીચાના વિકાસને પ્રોત્સાહિત કરવા દેશમાં મત્સ્યપાલનની પાલનની પૂર્ણ ક્ષમતાના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવું વાહનિયતાની આવશે અહીંયા વહનીયતા આવશે વહન્યતાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને મત્સ્યપાલકોની આવકમાં વૃદ્ધિ કરવી વન ક્ષેત્ર વધારવા માટે ફોરેસ્ટ્રીમાં વૈજ્ઞાનિક શોધને પ્રોત્સાહિત કરવી દેશમાં મત્સ્યપાલનના સમગ્ર વિકાસને પ્રોત્સાહિત કરવું કે સમુદ્રી ફિનફિશ જેવા નવા ક્ષેત્રોમાં શોધ કરવી તો બ્લૂ રિવોલ્યુશનની વાત થાય તો તેમાં મત્સ્યપાલનની આપણે ફિશરીઝની વાત કરવાની છે તો ફિશરીઝને જે લગતા હશે ટોપિક તે આપણા સાચા હશે તો એ તમારા સમક્ષ જે ઓપ્શન આપેલા છે તો કેવા ઓપ્શન પસંદ કરવાના છે કે જેમાં મત્સન રિલેટેડ ફિશરીઝને રિલેટેડ જે વાક્યો હોય તે પસંદ કરવાના છે તો પહેલાંની વાત કરીએ જેઓ બગીચાના વિકાસને પ્રોત્સાહિત કરવા તો તે આવતો જ નથી એ ઓપ્શન આવશે જ નહીં હવે એ એક જ ઓપ્શન નથી આવતો આપણે માત્ર એને જ સોલ્વ કર્યો તો નીચે ઓપ્શન જુઓ તો એમાં બી સી ઈ આપેલું છે બીમાં એ ડી એફ આપેલું છે સીમાં બી સી એ આપેલું છે અને ડીમાં સી ડીઈ આપેલું છે તો બી અને સી ઓપ્શન તો ઓટોમેટિક નીકળી જાય છે કારણ કે એ નથી આવતું તો આપણી પાસે એ અને ડી ઓપ્શન રહી છે એ અને ડી ઓપ્શન હવે આપણે ઉપરના જે વાક્ય આપેલા છે તેમાંથી માત્ર આપણે મત્સ્ય પાલનવાળું જોવાનું છે કારણ કે નીલી ક્રાંતિ તેની સાથે સંકળાયેલ છે તો બી માં મત્સ્ય પાલન આવે છે હા તો બી ઓપ્શન આવશે તો એ અને બી ઓપ્શન છે એ ઓપ્શનમાં બી આવે છે તો આપણો સાચો જવાબ બનશે એ હવે રિવોલ્યુશનની વાત કરીએ તો વ્હાઈટ રિવોલ્યુશન મિલ્ક સાથે સંકળાયેલ છે રાઉન્ડ રિવોલ્યુશન પોટેટો સાથે સંકળાયેલ છે રેડ રિવોલ્યુશન ટોમેટો અને મીટ સાથે સંકળાયેલ છે સિલ્વર રિવોલ્યુશન એક્ સાથે સંકળાયેલ છે યલો રિવોલ્યુશન ઓઈલ સીડ સાથે ગ્રીન રિવોલ્યુશન ફૂડ ગ્રેન્ડ સાથે બ્લેક રિવોલ્યુશન પેટ્રોલિયમ પ્રોડક્ટ સાથે ગોલ્ડન રિવોલ્યુશન હોર્ટિકલ્ચર અને ફ્રૂટ સાથે સંકળાયેલ છે બ્લૂ રિવોલ્યુશનની વાત કરીએ આપણે જે તેના પ્રશ્નો તો તે છે ફિશરીઝ સાથે સંકળાયેલું અને પિંક રિવોલ્યુશન છે તે ઓનિયન સાથે સંકળાયેલ છે અને મીટ સાથે પણ સંકળાયેલ છે તો મીટમાં આપણે બે યાદ રાખીશું રેડ રિવોલ્યુશન અને પિંક રિવોલ્યુશન તો આ પણ તમને ખબર હોવી જોઈએ તેની પછીનો પ્રશ્ન જોઈએ એક માનવ જનસંખ્યામાં જો જનસંખ્યાકીય સંક્રમણમાંથી પસાર થાય છે તો નીચેનામાંથી સામાન્ય રીતે સૌથી પહેલાં શું ઘટે છે ઓપ્શન તમારા સમક્ષ છે જીવનની ટકાવારી મૃત્યુદર શિક્ષણ સ્તર કે જન્મદર તો જે જનસંખ્યા છે તેમાં સંક્રમણ થઈ ગયેલું છે તો સૌથી પહેલું શું ઘટશે તો અત્યારે કોરોનાનું સંક્રમણ થઈ ગયેલું છે તો સૌથી પહેલાં શું ઘટે છે તો અહીંયા ઘટવાની વાત થાય છે જો એક માનવ જનસંખ્યામાં જો જનસંખ્યા કીએ સંક્રમણમાંથી પસાર થઈ રહી છે તો નીચેનામાંથી સામાન્ય રીતે સૌથી પહેલાં શું ઘટે છે શું થાય છે તો મૃત્યુદર મૃત્યુદરની વાત અહીં થાય છે શું થાય છે મૃત્યુદર તો સાચો જવાબ આવશે ઓપ્શન બી પાંચમા પ્રશ્નની વાત કરીએ ડિસેમ્બર બે હજાર ચારમાં દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં સુનામીનું કારણ શું હતું હરિકેન ભૂકંપ ચોળામુખી વિસ્ફોટ કે ઉષ્ણ કટિબંધીય ચક્રવાત તો સાચો જવાબ છે ભૂકંપ શ્વાસ લેવાથી અને ભોજનના સેવનના માધ્યમથી મનુષ્યમાં જો ઉચ્ચ સ્તરનું શિશુ સંપર્કમાં આવી જાય તો શું ઉત્પન્ન કરી શકે માનસિક મંદતા ઉચ્ચ રક્તદબાણ કેન્દ્રીય તાંત્રિક આ તંત્રનો વિકાર કે બધા કે એક બે કે એક એ આપણો ઓપ્શન જોવાનો છે તેની ઉપરથી આપણે નક્કી કરવાનું છે તો શિશુનું પ્રમાણ વધે તો માનસિક મંદતા પણ આવી શકે એવું છે રક્ત દબાણ પણ થઈ શકે કેન્દ્રીય તાંત્રિક તંત્રનો વિકાર પણ થઈ શકે છે તો અહીં એ બી અને સી ત્રણે ત્રણ આવી શકે જેથી આપણો એ ઓપ્શન સાચો જવાબ બનશે સાતમાની વાત કરીએ કથન આપેલું છે ને કારણ આપેલું છે કથન આ મુજબ છે એક બંધના નિર્માણમાં પાણીનો જે બંધ હોય છે ને ડેમની વાત થાય છે એક બંધના નિર્માણથી નદીની આસપાસનું તંત્ર ક્ષતિગ્રસ્ત બને છે અને કારણ છે ક્ષેત્ર જળની વધુ માત્રાથી આજુબાજુના ક્ષેત્રો જળમગ્ન બની જાય છે પાણીનો ભરાવો થાય તો આજુબાજુના જે ક્ષેત્રો એ પાણીમાં ડૂબી જાય છે તે પણ સાચી વાત છે અને એક બંધના નિર્માણથી નદીને આસપાસનું તંત્ર પણ ક્ષતિગ્રસ્ત બને છે કારણ કે પાણી રોકાઈ જાય છે એટલે કાંઠામાં પાણી પણ વધતું જાય છે કાંઠા વિસ્તારમાં તો અહીં આપણે જે સમક્ષ ઓપ્શન આપેલા છે તેમાં પહેલું જોઈએ એ ખોટું છે પણ આર સાચું છે બંને અહીં સાચા છે તો બંને સાચા હોય તેવા ઓપ્શન આપણે પકડવાના છે એ અને આર બંને સાચા છે હા તો બી બંનેમાં સાચા છે પણ આર એનું સાચું સ્પષ્ટીકરણ નથી નહીં સ્પષ્ટીકરણ સાચું છે તો અહીં આપણે જોઈએ તો ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ બનશે આઠમાની વાત કરીએ નીચેનામાંથી કયા વાયુની શૃંખલા પ્રક્રિયાથી વાયુમંડળમાં રહેલ ઓઝોનનું પડ તૂટે છે કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ હાઇડ્રોજન સલ્ફાઈડ કે ક્લોરીન તો નવજાત ક્લોરીન ઓઝોન સાથે જોડાઈને શ્રૃંખલા પ્રક્રિયા બનાવીને ઓઝોનનું પળ તોડે છે જેથી આપણો સાચો જવાબ બનશે ઓપ્શન ડી ક્લોરીન નવમાંની વાત કરીએ ભારતના મુખ્ય શહેરોમાં ભારે ટ્રાફિક ઝોનમાં સરેરાશ સ્તર સામાન્ય રીતે નીચેનામાંથી કઈ શ્રેણીના ધ્વનિસ્તરમાં હોય છે તમારા સમક્ષ ઓપ્શન મૂકવામાં આવેલા છે ડબ્લ્યુ એચ ઓ દ્વારા પણ આ નિર્ણય કરવામાં આવે છે તો અહીં સાચો જવાબ બને છે ઓપ્શન સી સિત્તેરથી પંચાણું ડેસિબલ દસમાની વાત કરીએ નીચે આપેલી માહિતીમાંથી સતત વિકાસ લક્ષ્યો ઓળખી બતાવો તો તમારા સમક્ષ વિકાસ લક્ષ્યો આપેલા છે શૂન્ય ભૂખમરી ગુણવત્તાયુક્ત શિક્ષણ સાર્વભૌમિક પ્રાથમિક શિક્ષણ સ્વચ્છ જળ અને સ્વચ્છતા હરિત ખેતી અને છેલ્લું છે જળવાયુ ક્રિયા અને ઓપ્શન આ મુજબ તમને અરે સમક્ષ મૂકેલા હશે તો અહીં જ્યારે વાત થાય તો શૂન્ય ભૂખમરી તો વિકાસના લક્ષ્યોની વાત થાય તો શૂન્ય ભૂખમરી હા તે હોઈ શકે તો એ ઓપ્શન આપણો સાચો છે તો એ ઓપ્શન સાચો હોય તો ક્યાં ક્યાં ઓપ્શન એ બી નીકળી જાય તો બી અને સી ઓપ્શન નહીં બી જ માત્ર નીકળશે કારણ કે સીમાં એ છે એમાં પણ એ છે અને ડીમાં પણ એ છે એટલે કેવો ઓપ્શન માત્ર નીકળી ગયો બી ઓપ્શન માત્ર નીકળે છે બીજાની વાત કરીએ ગુણવત્તાયુક્ત શિક્ષણ હા ગુણવત્તાયુક્ત શિક્ષણ પણ હોવું જોઈએ એટલે કે બી ઓપ્શન પણ આપણો હોવો જોઈએ તો પણ ત્રણેય ઓપ્શન ટકી રહી છે સાર્વભૌમિક પ્રાથમિક શિક્ષણ ના તે જરૂરી નથી એટલે સી ઓપ્શન હોય તેવો ઓપ્શન આપણે કાઢના પણ છે તો એ બી પણ નીકળી ગયો એટલે સાચો જવાબ આપણો બનશે ડી હવે વાત કરીએ સ્વચ્છ જળ અને સ્વચ્છતાની હરિત ખેતીની અને જળવાયુ ક્રિયાની તો તેમાં હરિત ખેતીની જરૂર પડતી નથી હરિત ખેતીની જરૂર પડતી નથી સ્વચ્છ જળ અને સ્વચ્છતા અને જળવાયુ ક્રિયાની જરૂર પડશે તે વિકાસ લક્ષ્યો છે તો અહીં આપણો સાચો જવાબ બને છે ઓપ્શન ડી ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ